વિદ્યાર્થી મિત્રો આપણે વર્તુળ ચેપ્ટરના એમસીક્યુ સમજીએ પી એ કેન્દ્ર ઓ ત્રીજા પંદરના બહારના ભાગમાં છે તો એક વર્તુળ બનાવી દીધું જેના કેન્દ્ર પર મેં નામ આપી દીધું ઓ બરાબર છે અને પી બિંદુ જે છે તે કેન્દ્ર ઓ ત્રીજા પંદરના બહારના ભાગનું છે આ મેં ત્રીજા બનાવી દીધી ત્રીજાનું માપ લખી દઈશ પંદર બરાબર છે ઓકે અને બીમાંથી વર્તુળને સ્પર્શક દોર્યો છે જે ટીમાં વર્તુળને સ્પર્શે અહીંથી સ્પર્શક બનાવીશું જે ટીમાં સ્પર્શે છે બરાબર છે ઓકે અહીંયા સેન્ટરમાં નામ આપી દઈશું આપણે ઓ અહીંયા આપેલું છે પી નું માપ આઠ તો ઓ પી શોધવાનું છે સિમ્પલ આપણે આખું જો ચેપ્ટરના બધા જ તમે જોયા હોય તો આ સોલ્વ કરવું ખૂબ જ સરળ છે કેમ તો કે સ્પર્શ બિંદુએ અહીંયા સ્પર્શ બિંદુએ દોરેલી ત્રીજ્યા સ્પર્શકને લંબ હોય છે સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે બરાબર છે તો આ લંબ થઈ ગયો એટલે આના પરથી પાથોરસ બનાવવું ખૂબ જ ત્રણ છે અને મેં સમજાવ્યું છે એ પ્રમાણે જ્યાં રાઇટ એન્ગલ કાટખૂણો બનતો હોય તેની આજુ બાજુ ઇક્વલ ટુ નહીં એક બાજુ એટલે મારું થઈ જશે સમીકરણ ટીઓ 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 સ્કવેર પ્લસ ટીપી સ્ક્વેર ઇક્વલ્સ ટુ ઓપી સ્ક્વેર નવ ટીઓ સ્ક્વેર તો પંદરનો વર્ગ વત્તા ટીપી સ્ક્વેર તો આઠનો વર્ગ બરાબર op પી સ્ક્વેર ટીપી બરાબર છે તો ટીપીની કિંમત આઠ છે હવે પંદરનો વર્ગ કરીએ આપણે પંદરનો વર્ગ થશે બસો પચીસ ટીપીની કિંમત આઠ છે આઠનો વર્ગ ચોસઠ બરાબર ઓ સ્ક્વેર બરાબર છે હવે આ આ બંનેનું પ્લસ કરીએ તો શું થશે નાઇન એટ ટુ બરાબર ઓપી સ્ક્વેર પછી સ્ક્વેર હટાવો તો રૂટમાં લેવું પડશે ટુ એટી નાઇન ઇઝ ઇક્વલ ટુ ઓપી ઓપી ઇઝ ઇક્વલ ટુ સેવન્ટીન એટલે જવાબ આવી ગયો સત્તર આ ચોપડીના એમસીક્યુ છે ટેક્સ્ટબુકમાં જે પાછળ આપેલા હોય તે ઓકે હવે બીજું એમસીક્યુ કરીએ વિદ્યાર્થી મિત્રો આ એમસીક્યુની અંદર એક વર્તુળ બનાવી દઈએ અને તેમાં બે સ્પર્શકો બનાવવાના છે પીએ અને પી એ એ કેન્દ્રો ત્રીજાના સ્પર્શકો છે તો બહારમાં એક બિંદુ પી લઈ લીધું બરાબર છે અને એમાંથી સ્પર્શકો બનાવી દીધા સ્પર્શકો અનુક્રમે એ અને બી બિંદુમાં સ્પર્શ છે કારણ કે પીએ અને પી નામ આપ્યું છે બરાબર છે ઓકે અહીંયા આપણે ત્રીજા બનાવી દઈએ બરાબર છે ઓકે હવે આપણને કીધું છે એ અહીંયા ઓ છે એ ઓ આખું એટી છે હવે આમાં જે આ તમને કોર્ડિલેટર ચતુષ્કોણ દેખાય છે આ ચતુષ્કોણ જે હું ડ્રો કરું છું તમને ચતુષ્કોણનો ખ્યાલ આવશે બરાબર છે તો આમાં સામસામના ખૂણા પૂરક કોણ હોય આમાં જો વર્તુળની અંદર આ રીતનું ચતુષ્કોણ બનશે તો એમાં સામસામેના ખૂણા પૂરક કોણ થશે એટલે આ એસી છે તો આ સો અને સોના બે સરખા ભાગ પચાસ પચાસ એટલે આપણાને શું પૂછ્યું છે તો આપણને પૂછ્યું છે ઓ પી બી ઓ પી બી આ પૂછ્યું છે તો આનું માપ શું થશે પચાસ આ દ્વિ વિભાજન કરશે ખૂણાના બે સરખા ભાગમાં વહેંચશે અહીંયા ફોર્ટી ફોર્ટી અહીંયા થઈ ગયું ફિફ્ટી ને બંનેનું ટોટલ આ એટીના હન્ડ્રેડ વન એટી એટલે આનો જવાબ આવશે પચાસ